નમસ્કાર મિત્રો, તારીખ 11 સપ્ટેમ્બર 2019ના ગુજરાતી કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન છે, વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 2019ની થીમ શું હતી? તો મિત્રો, વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 10 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે, જેની થીમ હતી 2019ની વર્કિંગ ટુગેધર ટુ પ્રિવેન્ટ સ્યુસાઇડ. સ્યુસાઇડનો સ્પેલિંગ મિત્રો આવો થશે, ખોટો લખવામાં આવ્યો છે. થીમ ખાસ કરીને યાદ રાખજો, વર્કિંગ ટુગેધર ટુ પ્રિવેન્ટ સ્યુસાઇડ. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં જ વિશ્વ ઉર્જા કોંગ્રેસ 2019નું આયોજન ક્યાં થયું? તો મિત્રો, વિશ્વ ઉર્જા કોંગ્રેસ 2019નું આયોજન એ અબુધાબી ખાતે કરવામાં આવેલું છે. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાની અધિકારીક યાત્રા પર ગયા છે. સ્લોવેનિયાની રાજધાનીનું નામ શું છે? તો મિત્રો, સ્લોવેનિયાની રાજધાનીનું નામ છે લ્યુબ્યાના. ઓપ્શન એ છે, લ્યુબ્યાના એ સ્લોવેનિયાની રાજધાની છે. પાંચમો પ્રશ્ન છે, નવી દિલ્હીમાં પાક અવશેષ વ્યવસ્થાપન અંગેના સંમેલન દરમિયાન કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા નીચેનામાંથી કઈ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી? તો મિત્રો, નીચે આપેલ એપ્લિકેશનોમાંથી કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા CHC ફાર્મ મશીનરી નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સંમેલન આંગણ ખાલી જગ્યામાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો, આંગણનું આયોજન એ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. સાતમો પ્રશ્ન છે, ભારતના પહેલા હેલિકોપ્ટર શિખર સંમેલનનું આયોજન નીચેનામાંથી કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો મિત્રો, ભારતના પહેલા હેલિકોપ્ટર શિખર સંમેલનનું આયોજન એ દહેરાદૂન ખાતે કરવામાં આવેલ છે. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના MD અને CEO છે, એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે? તો મિત્રો, નીચે આપેલમાંથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના MD અને CEO છે સુરેશ શેઠી. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. નવમો પ્રશ્ન, રાફેલ નડાલે US ઓપન 2019નો પુરુષ એકલનો ખિતાબ જીત્યો, આ તેમનો કેટલામો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે? તો મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં US ઓપનમાં મહિલાનો ખિતાબ કોણે જીત્યો તે વિશે ચર્ચા કરી હતી. તો મિત્રો, તમને તેમનું નામ યાદ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. તો મિત્રો, રાફેલ નડાલે પોતાનો 19મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે. દસમો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો.